नमस्कार मित्रों, काव्य प्रकाशना वर्ग में आप सौनु फरी एक बार हार्दिक स्वागत छे। काव्य प्रकाशना अंतिम वर्ग में आपणे एक अलंकार जोयो हतो, तुल्य योगिता। आजना आ वर्ग में आपणे आ सत्रनो जे अभ्यासक्रम छे एनी अंदर अंतिम अलंकार छे जे छे व्यतिरेक अलंकार, एना विषे आपणे चर्चा करवाना छीए। व्यतिरेक आ शब्दनो अर्थ आपणे करी लेशुं तो आपणुं 50% काम थई जशे। तो व्यतिरेक नो अर्थ शू थाय छे? वधारे पण होवू, आपणे कई ने कई वस्तुनो अतिशय होवो, एज व्यतिरेक छे। एमां वी अने अतिरेक आ बंने शब्दों भेगा थई अने व्यतिरेक बने छे, जेमां वी उपसर्ग छे अने अतिरेक जे शब्द छे एनो अर्थ थाय छे वधारे होवू, अतिशय होवू। तो आज अलंकार जे छे के जेमां वधारे पण होय, अतिशयोक्ति होय के आधिक्य होय, तेने कहेवाय छे व्यतिरेक अलंकार। पण कोनो व्यतिरेक, कोनाथी कोनो व्यतिरेक, आ आपणने प्रश्नो થાય છે। હવે આપણે ફક્ત એનું જે એક લક્ષણ છે જે આચાર્ય મમ્મટ પોતાના કાવ્ય પ્રકાશમાં આ પ્રમાણે લખે છે, ઉપમાનાદ્યદન્યસ્ય વ્યતિરેકઃ સ એવ સઃ। અર્થાત ઉપમાનાદ એટલે કે ઉપમાન કરતા, અન્યસ્ય ઉપમાન સિવાયનું બીજું શું હોય? તો કે ઉપમેય। તો ઉપમાન કરતા અન્યનું જેમાં આધિક્ય હોય તેને વ્યતિરેક અલંકાર કહેવાય। એટલે કે ઉપમાન કરતા જો ઉપમેયનું આધિક્ય હોય તો તેને વ્યતિરેક અલંકાર કહેવાય। તો આ હતું એનું લક્ષણ। હવે આપણે એનું ઉદાહરણ જોશું એટલે વધુ ખ્યાલ આવી જશે। આ છે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ, જે આ પ્રમાણે છે, ક્ષીણ ક્ષીણો પિશશી भूयो भूयो विवर्धते नित्यं विरम प्रसीद सुंदरी यौवनम निवर्तियातम तू। कोई जे सुंदर स्त्री छे एना प्रत्येनी आ उक्ति छे, जेमा कहेवामां आवे छे क्षीण क्षीणो पी शशी, एटले के क्षीण थवू एटले के घटतो घटतो, क्षीण क्षीण शशी एटले के चंद्र। भूयो भूयो विवर्धते नित्यं, पण भूय भूय ફરી પાછો એ અભિવર્તતે નિત્ય, એ પાછો વધે છે। આપણને ખબર છે કે ચંદ્રનો જે ક્ષય અને એની જે વૃદ્ધિ છે એ નિત્ય થાય છે। સુદ પક્ષમાં એ પૂનમનો ચાંદ થઈ જાય છે અને પછી પાછું વદ પક્ષના અંતિમ દિવસે એ અમાસ એટલે કે અંધારું થઈ જાય છે ત્યારે। તો ચંદ્રનું જે યૌવન છે તો એનું કેવું છે? તો કે ક્ષય થાય છે, વૃદ્ધિ થાય છે, ક્ષય થાય છે, વૃદ્ધિ થાય છે, આવી રીતના છે। અને પછી સુંદરીને આવી રીતના કહે છે, એને કટાક્ષ ના સ્વરૂપમાં કહે છે કે હે સુંદરી વિરમ પ્રસિદ્ધ, તું તારા અભિમાનને ત્યજી દે। કારણ કે ચંદ્ર પણ કદાચ ઘટી જાય નહીં તો એ પાછો વધી જાય છે, પણ જે આપણું યૌવન છે એટલે કે જે મનુષ્યનું યૌવન છે ને એ તો એકવાર ગયું અને પછી પાછું આવતું નથી। યૌવનમ અનિવર્તી, અનિવર્તી એટલે પાછું નથી આવતું, યાતમ તું એકવાર ગયા પછી। તો આવી રીતના જે સુંદરી સ્ત્રી છે એને કહેવામાં આવે છે કે ચંદ્ર પણ ઘટે છે પણ પાછો એ વધે પણ છે, પણ તું તારા અભિમાનને છોડી દે, કારણ કે તારું એકવાર જો યૌવન ગયું તો પાછું આવવાનું નથી। તો આપણને અર્થ આમાં ખબર પડી ગઈ। હવે આમાં વ્યતિરેક શું છે એ આપણે જોઈએ। ઉપમાન પહેલા તો શું છે? ચંદ્રનો ક્ષય। અને ઉપમેય શું છે? તો કે જે સુંદરી સ્ત્રી છે એનું જે યૌવન છે એનો ક્ષય। તો ઉપમાન કરતા આપણે ઉપમેયનું આધિક્ય છે કે નહીં એવું જોવાનું છે। તો ચંદ્રનો ક્ષય છે એ કેવો છે? તો કે પાછો વધી જાય છે, એટલે ચંદ્રનો જો ક્ષય થાય અને તો એની પાછી વૃદ્ધિ પણ થઈ જાય છે। અને જે ઉપમેય છે યૌવનનો ક્ષય એ કેવો છે? તો કે એકવાર એનો ક્ષય થઈ ગયો પછી પાછી એની વૃદ્ધિ થતી નથી, એટલે ગયેલું જે આપણી જુવાની હોય છે પાછી આવતી નથી। તો આવી રીતના જે યૌવનનો ક્ષય છે એટલે કે જે ઉપમેય છે એનું આધિક્ય છે ઉપમાન કરતા, એટલા માટે અહીં વ્યતિરેક અલંકાર છે। આપણે અહીંયા એ નથી જોવાનું કે સૌંદર્ય કોનું વધારે છે, સૌંદર્યમાં કોનો વ્યતિરેક છે। આપણે જે કાવ્યમાં જે શબ્દશઃ લખેલું જ છે કે ક્ષીણ ક્ષીણો પીસશી, એટલે કે ઘટે છે જે ચંદ્ર એ પાછો વધે પણ છે, પરંતુ જે યૌવન છે એ એકવાર ગયા પછી પાછું આવતું નથી। તો જે યૌવનની અસ્થિરતા છે, આપણું જે યૌવન છે એ કેવું છે? અસ્થિર છે, એકવાર વયુ ગયું પછી પાછું આવતું નથી। તો એનું જ વધારે પણ હોવાના કારણે અહીંયા આપણે એને વ્યતિરેક અલંકાર કહેશું। પણ કોઈ જે આચાર્યો છે એ આનું ઊંધું લક્ષણ કહે છે, જેમાં આવે છે આચાર્ય ઉદ્ભટ, એના કહેવા પ્રમાણે એ કહે છે કે ઉપમેય કરતાં ઉપમાનનું આધિક્ય હોય। આપણું સાચું લક્ષણ તો એ જ છે કે
કે ઉપમાન કરતાં ઉપમેયનું આધિક્ય, પણ કોઈક કોઈક લોકો ઉપમેય કરતાં ઉપમાનનું આધિક્ય એવું કહે છે, તો એ ખોટું છે. અને એમાં જે કોઈક શબ્દ વાપર્યો છે આચાર્ય મમ માટે, એ આચાર્ય ઉદ્ભટ માટે વાપરેલું છે, કારણ કે સ્પષ્ટ નામ ક્યારે લેતા નહોતા. એ શું કહે છે કે ઉપમેય કરતાં ઉપમાનનું આધિક્ય છે. એમના કહેવા પ્રમાણે યૌવનનું વધારે કોણ, યૌવનની દ્રષ્ટિએ આપણને શું લાગે, કોણ વધારે કહેવાય, તો કે ચંદ્ર. તો એમાં ઉપમેયનું આધિક્ય થઈ ગયું. કોના કરતાં, તો કે ઉપમેય ઉપમાન કરતાં. એટલા માટે ઉપમાન કરતાં ઉપમેયનું આધિક્ય હોવાથી વ્યતિરેક અલંકાર છે, આપણે જે છેલ્લે ઉદાહરણ જોયું એમાં. આવું આચાર્ય ઉદ્ભટ કહે છે, પણ એવું નથી. યૌવન કે ચંદ્ર એનું આપણે આધિક્ય નથી જોવાનું, પણ એનો જે ગુણ છે ક્ષય થવાનું, એનું આધિક્ય જોવાનું છે. અને એ પ્રમાણે કોનું આધિક્ય કહેવાય, તો કે જે સુંદરી સ્ત્રી છે કે જે ઉપમેય છે એનું આધિક્ય છે ઉપમાન કરતાં. તો આનો નિષ્કર્ષ એવો નીકળે છે કે ઉપમાન કરતાં જો ઉપમેયનું આધિક્ય હોય તો તેને વ્યતિરેક અલંકાર કહેવાય છે. એનું આપણે આ સરસ મજાનું ઉદાહરણ પણ જોયું, એકદમ સરળ છે અને પણ યાદ રાખી લેજો. તો આ હતો આપણો અંતિમ અલંકાર. હવે આગળના વર્ગમાં આપણે જે કાવ્યશાસ્ત્રના છ સંપ્રદાય છે એના વિશે વાત કરશું. તો આપણો અહીંયા જે અલંકારનો જે મુદ્દો છે એ પૂરો થાય છે. તો ફરી મળીએ આવતા વર્ગમાં. નમસ્કાર.